ચાલો એના પછી ધોરણ આઠ ચેપ્ટર નંબર દસ તરુણ અવસ્થા એમની અંદર પેજ નંબર આઠ અને નવ ઉપર જુઓ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે ઋતુસ્ત્રાવ શું છે સમજાવો તો એમાં શું લખશું તો કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાના પ્રારંભ કેટલા વર્ષની ઉંમરે શરૂ થાય છે તો કે દસ થી બાર વર્ષની ઉંમરે થઈ જાય છે આ અવસ્થાના પ્રારંભથી અંડકોષ સ્ત્રીઓની અંદર પરિપક્વ થવા લાગે છે અને અંડકોષમાં એક શું હોય છે અંડકોષ અંડપિંડમાં એક શું હોય છે અંડકોષ આ પરિપક્વ થાય છે જે અઠયાવીસ થી ત્રીસ દિવસના અંતરમાં કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે જેને આપણે શું કહીએ છીએ માસિક સ્ત્રાવ આ સમયમાં ગર્ભાશયની દીવાલ જાડી થઈ જાય છે અને જેનાથી અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મજનને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે જો અંડકોષનું ફલન ન થાય તો આવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેમાંથી રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે જેને આપણે શું કહીએ છીએ ઋતુસ્ત્રાવ ત્યાર પછી યુવાન આરંભ દરમિયાન છોકરાઓમાં જોવા મળતા ચાર શારીરિક પરિવર્તનો જણાવો એમાં પેલું પરિવર્તન મતલબ કે યુવાન આરંભ એટલે કે તરુણ અવસ્થામાં પ્રવેશી ગયા પછી છોકરાઓમાં કયા લક્ષણો જોવા મળે તો કે ઊંચાઈમાં એકાએક વધારો થઈ જાય બીજું છોકરાઓમાં દાઢી મૂંછ ઉગવાની શરૂઆત થાય છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ જાય અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે અને અવાજ કેવો બને છે ઘોરો ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય અને પ્રજનન અંગનો શું થાય છે વિકાસ ત્યાર પછી આગળ ત્રીજું તો કે આરંભ દરમિયાન છોકરીઓમાં જોવા મળતા ચાર શારીરિક પરિવર્તનો છોકરાઓના જોયા છોકરીઓમાં શું તો કે ઊંચાઈમાં એકાએક શું જોવા મળે છે વધારો હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય અને ઊંચા બને છે શરીરના વિવિધ ભાગો પર વાળ ઉગવા લાગે અને છોકરીઓમાં સ્તનનો વધુ શું થાય છે વિકાસ ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન નંબર ચાર જાતીય અંતસ્ત્રાવ એટલે શું તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો એમાં શું જોકે જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગુણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ આ જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ प्रकारे કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મહત્વના છે જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો ગુણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ અથવા ગાંઠી મૂછગવા છોકરાઓના છાતી પર વાળ અને છોકરીઓમાં સ્તન ગ્રંથિ તેમજ નિતબનો વધુ વિકાસ વગેરે કરે છે અને છોકરા અને છોકરી બંનેના બગલ અને આજુબાજુના વિસ્તારમાં માડ ઉગવાનું કાર્ય શરૂ થાય છે પ્રશ્ન નંબર પાંચ તરુણાવસ્થા કોને કહે છે અને તેની અવધિ જણાવો અવધિ એટલે શું તો કે એનો સમયગાળો અથવા કાર્યકાળ તો વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે અને પરિવર્તન દર્શાવતી અવસ્થાને તરુણ અવસ્થા કહે છે મતલબ કે છોકરો અથવા તો છોકરી પ્રજનન થવા માટે સક્ષમ બને આ ઉંમરને શું કહેવાય તરુણ અવસ્થા તરુણ અવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરે પ્રારંભ થઈને અઢાર ઓગણીસ વર્ષ સુધી રહે છે છતાં તેની અવધિ તેર થી ઓગણીસ વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે ચાલુ થાય એટલે આપણે એવું ગણી શકીએ કે વર્ષ વર્ષ ત્યાર પછી એક છોકરાની ઉંમર છે અને તેની ઊંચાઈ એકસો વીસ સેન્ટીમીટર છે તો રુધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજીત ઊંચાઈ કેટલી હશે તો આનું કેલ્ક્યુલેશન આપણે કરવું હોય શું લખશું પહેલાં તો કે પહેલાં હાલની ઊંચાઈ કેટલી છે એકસો વીસ સેન્ટીમીટર નવ વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી કેટલી ટકાવારી થઈ આમ જોઈએ તો પંચોતેર ટકા પૂર્ણ ઊંચાઈ માટે ગણતરીનું સૂત્ર શું તો કે વર્તમાનની ઊંચાઈ એટલે કે હાલની ઊંચાઈ ભાઇંગા સેન્ટીમીટરમાં ભાઇગા વર્તમાનની ઊંચાઈ એ ગુણા સો એટલે એમાં શું આવશે તો કે એકસો વીસ ગુણણા સો ભાઇગા પંચોતેર એટલે જવાબ આવશે તો કે જીરો ગયા જીરો ગયા ચાલીસ ગુણ્યા ત્રણ અહીં આવશે વીસ પચીસ ચોકુ સો અને 25 તેરી પંચોતેર જવાબ શું હશે આ ચાલીસ ગુણા ચાર ચોકે ચોકે સોળ બરાબર એકસો ને સાહીઠ